ઉત્તર ભારતીય સમુદાયમાં છઠ પૂજાનું વિશેષ મહત્વ આંકવામાં આવી રહ્યું છે. કારતક સુદ છઠ નિમિત્તે સૂર્યાસ્ત વેળાએ નદી કિનારે સૂર્યદેવને અર્ધ અર્પણ કરવામાં આવશે, ત્યારે સુરત શહેરમાં પણ ભારે ધૂમધામથી છઠના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે સમગ્ર દેશમાં ઉત્તર ભારતીય સમુદાય દ્વારા છઠ પર્વની ઉજવણી કરવામાં આવશે, ત્યારે સુરત શહેરમાં પણ તાપી નદી કિનારે તળાવમાં મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય લોકો એકત્રિત થઈ આજે છઠ પૂજા કરશે અને સૂર્યાસ્ત સમયે સૂર્યદેવને અધ્ય અર્પણ કરશે. સુરત શહેરના ડિંડોલી અને ભેસ્તાન વિસ્તારમાં આવેલ ડિંડોલી અને ભેસ્તાન તળાવમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારોની સંખ્યામાં લોકો છઠ પૂજા કરવા માટે આવશે અને આવતીકાલે સવારે ઉગતા સૂર્યને જળ અર્પણ કરી રાત્રિ રોકાણ કરશે. છઠ પૂજા સેવા સમિતિના પ્રમુખ TN મિશ્રા જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી ભેસ્તાન તળાવ ખાતે છઠ પૂજાનું આયોજન કરવામાં આવે છે અને આ વર્ષે પણ સુરત મહાનગરપાલિકાના સહયોગથી છઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે પણ 10,000થી વધુ લોકો આ પૂજામાં એકત્રિત થશે અને છઠ પર્વની ઉજવણી કરશે. ઉત્તર પ્રદેશનો જે તહેવાર છે તે છઠ પૂજા આજે ભેસ્તાન ખાતે ઉજવવામાં આવી રહ્યું છે. જ્યારે તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં બિહારી સમાજના લોકો અહીંયા છઠની પૂજા કરી રહ્યા છે. તમને દસ્યોમાં બતાવવાની કોશિશ કરી કે કેટલા મોટા પ્રમાણમાં અહીંયા છઠ પૂજાની તૈયારી કરવામાં આવી છે અને આયોજકોએ બી પૂરતા પ્રમાણમાં અહીંયા સિક્યોરિટીની તકેદારી રાખી છે. એમાં ફાયર સેફ્ટી અને પોલીસનો ચુસ્તપણે બંદોબસ્ત કરવામાં આવી રહ્યો છે. તમને બતાવવાની કોશિશ કરી કે લોકો પાણીની અંદર ડૂબકી મારી રહ્યા છે અને પૂજા પાઠ કરી રહ્યા છે અને ઉત્તર ભારતીયનો મોટામાં મોટો પર્વ ગણાય છે આ છઠ પૂજા ગણાય છે. એની અંદર આપણે જો બતાવવાની કોશિશ કરીએ છીએ કે કેવા પ્રકારની પૂજા કરવામાં આવી રહી છે. જે તમે જોઈ શકો છો દ્રશ્યની અંદર અમને ફાયર બ્રિગેડની ટીમ બી અહીંયા ખડે પગે ચુસ્તપણે બંદોબસ્ત આપી રહ્યા છે. કોઈ જાનહાનિ ન બને એની તૈયારી પૂરતા પ્રમાણમાં કરી રહી છે ફાયર બ્રિગેડની ટીમ. છોટુભાઈ પાટીલ, સુરત શહેર ભારતીય જનતા પાર્ટી ઉપાધ્યક્ષ. આજે ભેસ્તાન તળાવ પર છઠ સમિતિ દ્વારા ખૂબ સુંદર આયોજન આ જગ્યા પર કરવામાં આવ્યું છે. ખૂબ મોટી સંખ્યામાં ભક્તો ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા છે. આ કાર્યક્રમમાં વોર્ડ નંબર 27ના કોર્પોરેટર ડૉક્ટર વાનખેડે, વોર્ડ નંબર 29ના કોર્પોરેટર સતીશભાઈ પટેલ, ઉત્તર ભારતીય સમાજના આગેવાન પ્રદીપસિંહ રાજપૂત, માજી કોર્પોરેટર કિશોરભાઈ વાઘેલા, આ છઠ સમિતિના પ્રમુખ TN મિશ્રા, અમારા પપ્પુ સિંહ અને એમની ટીમ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ખૂબ સારું આયોજન આ વર્ષે કરવામાં આવ્યું છે. તળાવમાં પણ પૂરતા પ્રમાણમાં પાણીની વ્યવસ્થા હોવાથી ભક્તોમાં પણ એક આનંદની લહેર છે. ખૂબ ગયા વર્ષ કરતાં આ વખતે સંખ્યામાં પણ વધારો થયો છે અને ખૂબ સારો આયોજન આનાથી પણ વધારે સારું આવતા વર્ષે થશે. કેમ કે 8 તળાવ ડેવલપ થવા જઈ રહ્યો છે, પૂરું કોન્ક્રીટ થવાનું છે. અહીંયા બોટિંગ પણ નાના બાળકો માટે શરૂ થવાની છે. એટલે હું તમામ છઠ મૈયાના જે ભક્તો છે એમને હું એમની મનોકામના પૂર્ણ થાય એવી એમને શુભેચ્છા પાઠવું. મારું નામ સતીશભાઈ ચંપકભાઈ પટેલ, વોર્ડ નંબર 32નો કોર્પોરેટર. આજરોજ ભેસ્તાનમાં તળાવમાં છઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વખતે બી લોકો શ્રદ્ધાળુ બહુ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને અહીંયા જે છઠ સમિતિ દ્વારા જે અહીંયાનું મેનેજમેન્ટ દર વખતે કરે છે, દર વર્ષે એ લોકોનું મેનેજમેન્ટ બી સુધારો કરતા જાય છે. અહીંયા કોઈને તકલીફ બી પડે, કોઈ છોકરો અટવાઈ જાય, કોઈ એક્સિડન્ટ નહીં થાય એની બી પૂરી કાળજી રાખવામાં આવે છે. અને આ છઠ પૂજાનું આયોજન છેલ્લા 2 મહિનાથી કરવામાં આવે છે એટલે કોઈ જાતની કોઈ કળશ રહી નહીં જાય. એટલે આ વખતે બી શ્રદ્ધાળુ મોટી સંખ્યામાં અહીંયા આવ્યા અને હું પ્રભુને પ્રાર્થના કરું કે એમની સૌની મનોકામના પૂર્ણ થાય. ત્રિભુવનનાથ મિશ્રા, છઠ પૂજા સેવા સમિતિ કે હમ અધ્યક્ષ હૈ. હમારી સમિતિ ભેસ્તાન તાલાબ પે પિછલે 15 વર્ષો સે સભી સમિતિ કે પદાધિકારીઓ કે સહયોગ સે છઠ મહાપર્વ પર યહાં પે આને વાલે સભી માતાઓ બહેનો ભક્તો કે વ્યવસ્થા કે લીએ અચ્છી સે અચ્છી સુવિધા હમલો પ્રત્યેક વર્ષ ઇસ મહાપર્વ મેં આયોજન કરતે હૈ. હર વર્ષ કુછ નયે અપને સમિતિ કી તરફ સે સુવિધા પ્રદાન કરે હમેશા હમલો કા યહી પ્રયાસ રહેતા હૈ. યહ હમલો કા ઉત્તર ભારત કા બહુત હી બડા મહાપર્વ હૈ और इसके आयोजन के लिए हम हमारे समिति के सभी पदाधिकारी पिछले हफ्ते 10 दिन से इस आयोजन में
चौबीसों घंटा यहाँ पे तालाब पर तत्पर रहते हैं। आपकी समिति द्वारा क्या क्या आयोजनों के लिए क्या करते हैं? हमारी समिति प्रत्येक वर्ष ये जितनी लाइट की व्यवस्था होती है, पानी की व्यवस्था होती है, पीने वाली पानी की व्यवस्था होती है, शाम को जो है जितने भक्त हैं उनको भंडारा के लिए हम लोग आयोजन करते हैं। यह मंच वगैरह सारा साफ सफाई का काम हम प्रत्येक वर्ष हम लोग करते हैं। तालाब में कितने लोग आते हैं पूजा करने के लिए? पिछले वर्ष महानगर पालिका के द्वारा यह जनसंख्या की गिनती करवाई गई थी, उनके मुताबिक 45 से 50 हज़ार पब्लिक का यहाँ पे हमको निर्देश दिया गया था कि 45 से 50 हज़ार की जनसंख्या यहाँ पे पिछले वर्ष मौजूद थी। इस वर्ष पिछले वर्ष से लगभग 15 से 20% जनसंख्या ज़्यादा आई है और हम हमेशा हमारी समिति यही उम्मीद करती है कि प्रत्येक वर्ष हम इससे भी अच्छा आयोजन करते रहें, इससे भी ज़्यादा जनसंख्या यहाँ पे आती रहे। हम लोग हमेशा भक्तों के लिए नए से नई व्यवस्था करते रहें, सेवा करते रहें।